આજે બપોરે ખૂબ લાંબી મિટિંગ, સુરતની દુઃખદ ઘટના અને સુરતના રિપોર્ટ મુકેશ પુરીએ પેશ કર્યો અને એના સંદર્ભમાં બધી ચર્ચા, અને સાથે સાથે ભવિષ્યમાં આવું ન બને એના માટે પણ શું કરવું એ અંગેની પણ ચર્ચાઓ થઈ છે. મુકેશ પુરીને જ કીધું છે કે આખા રિપોર્ટ અને ભવિષ્યમાં જે કંઈ કરવાનું છે અંગેની વાત બધી વિગતવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા પત્રકારોને આપે. ટૂંક સમયમાં જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે, પરંતુ એક વાક્યમાં કહું તો આવી ઘટના ભવિષ્યમાં ન ઘટે અને સરકાર આ ચલાવવા માંગતી પણ નથી કોઈ પણ પ્રકારની બેદરકારી, અને એ દ્રષ્ટિથી કડકમાં કડક પગલાં કાયદાના સ્વરૂપે, ઇમ્પ્લિમેન્ટેશનના સ્વરૂપે, અને તંત્ર પણ જવાબદાર લોકો એની જવાબદારી પણ નક્કી થાય અને ભવિષ્યમાં ગુજરાત સલામત ગુજરાત, સેફ્ટી ગુજરાતની હોય એ પ્રકારનું નક્કી કરવા જઈ રહ્યા છીએ. વિગત બધી વિસ્તૃત આપશે. છેલ્લા 3 દિવસથી પણ તમામ મોટા નગરોમાં વ્યાપક પગલાઓ પણ લેવાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં વધુ ચુસ્તતાપૂર્વક દરેક વસ્તુ બને એની ચિંતા પણ આપણે કરીએ છીએ. સુરતની ઘટનાએ આપણે બધાને ખૂબ આમ દર્દ સાથે એક ચેતવા છે, ભવિષ્યમાં આવું ન બને એની દિશા દેખાડી છે. સાથે સાથે એ વાત પણ હું સ્પષ્ટતાપૂર્વક કરવા માગું છું કે અમે કોઈને છોડવા પણ માગતા નથી. આ ઘટનાના સંદર્ભમાં પણ જે કાંઈ રિપોર્ટ મુજબ પકડવાના છે એને પકડી છીએ, ગુના દાખલ કરી છીએ, સજા મોટી થાય એવા પ્રયત્ન પણ કરીએ છીએ, અને બધા નગરોમાં પણ કડક પગલાં આપણે લઈ રહ્યા છીએ, અને ગુજરાતની પ્રજા, સલામત પ્રજા, સેફ્ટી એમની, એમને ફર્સ્ટ પ્રાયોરિટી આપીને ઝીરો ટોલરન્સ સાથે સરકાર આગળ જેવી આખા રિપોર્ટના કહું છું, આખા રિપોર્ટના સંદર્ભમાં જે કોઈની જવાબદારીઓ નક્કી થઈ છે, પગલાં લીધા પણ જે હજી પણ જે કોઈ હશે એની સામે પગલાં લેશું, કોઈને છોડવા માટે. હવે જે કાંઈ બનાવીએ એમાં ભવિષ્યમાં આવું ન બને એની તકેદારી, એની જવાબદારી અને કડકમાં કડક એના ઉપર એક્શન લેવાય, સજા થાય ત્યાં સુધી આ વસ્તુને લઈ જાય છે.